આમ આદમી પાર્ટીની આજની પ્રેસ કોન્ફરન્સમાં સ્વાગત છે. ભારતીય કિસાન સંઘે ખેડૂતોના જે વીજ કનેક્શન છે એ એક સરખા મીટર ઉપર હોવા જોઈએ એવું આવેદનપત્ર આપ્યું છે. 35 વર્ષ જૂની વાત છે, ઘણા બધાને યાદ નહીં હોય. 1987માં જ્યારે અમરસિંહભાઈની સરકાર હતી, ભારતીય જનતા પાર્ટી ક્યાંય ચિત્રમાં નહોતી, ત્યારે ગુજરાતમાં ભારતીય કિસાન સંઘે આ જ મુદ્દાને લઈને, આ જ માગણીને લઈને એક જબરજસ્ત આંદોલન કરેલું. ખેડૂતો રસ્તા પર ઉતરેલા અને એમાં પોલીસ ફાયરિંગમાં 19 ખેડૂતોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આજથી બરાબર 35 વર્ષ પહેલાં ભારતીય કિસાન સંઘની જે માગણી હતી અને ખેડૂતોને બલીનો બકરો બનાવીને એમણે જે સત્તા પરિવર્તન કર્યું અને પોતાની ભગીની સંસ્થા ભારતીય જનતા પાર્ટીને સત્તામાં બેસાડી, એ પછી 27 વર્ષ સુધી એક ધારું ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે. મીડિયા મિત્રોના માધ્યમથી હું ભારતીય કિસાન સંઘને પૂછવા માગુ છું કે તમારી જે 35 વર્ષ જૂની માગણી હતી, એ માગણી તમારી જ ભગીની સંસ્થા જ્યારે સત્તામાં હતી અને છે આજે, છેક નીચેથી લઈને કેન્દ્ર સુધી સત્તામાં છે, ત્યારે તમે એ માગણી પૂરી કેમ ન કરાવી? જો તમે એમને સત્તામાં બેસાડ્યા તો તમે એમને ક્યારેય એ પછી આ માગણીને લઈને આંદોલન કેમ ન કર્યું? શા માટે ગુજરાતના ખેડૂતો 3 વીજ દરો આજે આટલા વર્ષો પછી પણ ભરી રહ્યા છે? ગુજરાતમાં ખેતીના કનેક્શન લેવા હોય ખેતી માટે વીજળીના, તો 3 પ્રકારના દરો ચાલે છે. પહેલા પ્રતિ હોર્સ પાવર દીઠ વાર્ષિક ફિક્સ ચાર્જ હતો, કે 10 હોર્સ પાવરની મોટર વાપરતા હોય અને 500 રૂપિયા જો 1 હોર્સ પાવરનો ભાવ હોય તો આખા વર્ષના એ ખેડૂતે 5000 રૂપિયા વીજળી બિલ ભરવાનું થાય. એ પછી 60 પૈસા અને 80 પૈસાના દરો અમલમાં આવ્યા. જ્યારે ફિક્સ હોર્સ પાવર પર હતા ત્યારે ખેડૂતોને 14 કલાક વીજળી આજથી 35 વર્ષ પહેલાં ગુજરાતમાં મળતી હતી. એ વીજળી ઘટતા ઘટતા 8 કલાકની થઈ. મીટર પ્રથા શરૂ થઈ. કોઈ ખેડૂતનું વીજ કનેક્શન બંધ પડ્યું હોય અને એના વારસદારો જો એને ફરીથી શરૂ કરાવવા માગતા હોય તો એવા વારસદારોને પ્રતિ યુનિટ 60 પૈસાના દરે વીજ કનેક્શન ફરીથી ચાલુ કરી આપવામાં આવે છે. પણ એણે વારસાઈ કરાવી હોય, ખેતીની જમીનની વારસાઈ કરાવવા માટે કોઈ ફી નથી, વારસાઈ થાય છે, પણ તમારું વીજળી કનેક્શન જો પિતાજીના નામે હોય અને પછી પુત્રના નામે ટ્રાન્સફર કરવાનું હોય તો 1 હોર્સ પાવરના 202 રૂપિયા વધારાનો ચાર્જ વસૂલાય છે ખેડૂતો પાસેથી. જેને નવું કનેક્શન હવે વીજળીનું જોઈતું હોય તો પ્રતિ યુનિટ 80 પૈસા ખેડૂતો પાસેથી સરકાર વસૂલે છે. એ ઉપરાંત એણે દર મહિને બિલ ભરવાનું હોય છે અને પ્રતિ યુનિટ 80 પૈસા એટલે કે વપરાશ ઉપરાંત 20 રૂપિયા પ્રતિ હોર્સ પાવર એક્સ્ટ્રા લેવામાં આવે છે. એટલે કે 10 હોર્સ પાવરની મોટર હોય તો યુનિટનું બિલ વત્તા 20 વડે ગુણાકાર કરી અને બીજા 200 રૂપિયા એક્સ્ટ્રા. ગુજરાતમાં હોર્સ પાવરની સ્થિતિ શું છે? આ વીજળી પ્રથાના જે અત્યારે 3 ભાવો છે એમાં સૌથી વધારે કોઈ પીડિત હોય તો એ ઉત્તર ગુજરાતના ખેડૂતો છે. ગાંધીનગર જિલ્લાથી શરૂ થાય ત્યાં ઓછામાં ઓછી 50 હોર્સ પાવરની મોટર તો ખેડૂતે વાપરવી જ પડે છે. ગાંધીનગર પાસેના બાલવા, લોદરા આ બધા ગામો છે ત્યાં 50 થી લઈને 65, 70, 80 અને જેમ જેમ આગળ જાઓ એમ 100 હોર્સ પાવર સુધીની મોટરો વાપરવી પડે છે. એટલે એવા ખેડૂતને સીધા 2000 રૂપિયા તો એણે પ્રતિ હોર્સ પાવરના વધારાના 20 રૂપિયા લેખે દર મહિને ભરવાના આવે છે. 60 પૈસાવાળા કનેક્શન બહુ જ નહિવત છે. હવે બધા જ નવા કનેક્શન માત્ર અને માત્ર 80 પૈસાના ભાવે પ્રતિ યુનિટ તરીકે આપવામાં આવે, 20 રૂપિયા એક્સ્ટ્રા લેવામાં આવે અને આ શોષણ
भारतीय किसान संघे वर्षो वर्ष चालवा दीधो छे। नरेन्द्र भाई मोदी नी सरकार बनी त्यारे 2003 मां आनो भाव वधारीने 650 रुपया, पहला एमणे वधारे कंईक 1100 रुपयानी आसपास कर्यो हतो, पछी भारतीय किसान संघे मागणी करी। आ एक अंदर अंदर रमाती रमत हती, कारण के 2003 सुधी खेडूतोनी मागणी ना संतोषाई अने भारतीय किसान संघ मौन रह्यो, एटले गुजरातना खेडूतोमांथी भारतीय किसान संघ तद्दन आउट थई गयुं हतुं, मरण पथारीए पड्युं हतुं। એને ફરીથી સક્રિય કરવા માટે સરકારના મેળાપીપણામાં ગુજરાતના ખેડૂતો સાથે આ છેતરપિંડીની રમત રમાઈ હતી, અને પછી થોડીક વાટાઘાટોથી સરકારે ભાવ ઘટાડીને 650 રૂપિયા કર્યા। એ વખતે પણ જે વિરોધનું આંદોલન થયું હતું એમાં ભારતીય કિસાન સંઘ દેખાવો કરવાના દિવસે બિલકુલ આગળના જ એ જ દિવસે સવારે આઉટ થઈ ગયું, અને બીજા સંગઠનોના 2 ખેડૂતો પોલીસ ગોળીબારમાં 2003 મર્યા હતા। આ એ જ ભારતીય કિસાન સંઘ, ભારતીય જનતા પાર્ટીની ભગિની સંસ્થા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સ્થાપિત સંસ્થા, જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીના વળતા પાણી થયા છે, ગામડામાં ખેડૂતો પાસે જઈ શકે એવી સ્થિતિ નથી, ત્યારે ગુજરાતના ખેડૂતોની આંખોમાં ધૂળ નાખવા માટે આ આવેદનપત્રનું નાટક રમી રહી છે। મીડિયાના માધ્યમથી હું ગુજરાતના ખેડૂતોને ચેતવવા માગું છું, સાવધાન કરવા માગું છું કે 35 વર્ષ પહેલા એમણે આ જ પ્રકારના નાટકો કરીને, આ જ પ્રકારની ખેડૂતો સાથે દગાબાજી કરીને 19 પરિવારના કુળદીપકો બુઝાવ્યા હતા। ફરીથી એમના આ નાટકમાં ગુજરાતનો ખેડૂત છેતરાય નહીં, સાવધાન રહે, આ કશું જ કરવાના નથી, એ ફરીથી હોર્સ પાવર ઉપર લાવવાના નથી। આ માત્ર આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં ગામડામાં ખેડૂતો સમક્ષ જવા માટેનું એક નાટક માત્ર છે। જ્યારે જ્યારે કોઈ પણ આંદોલન કિસાન સંઘ શરૂ કરે ત્યારે એમાં 2 નિહિત હોય છે। દાખલા તરીકે કર્માવત તળાવમાં પાણી ભરવાની માગણી વર્ષોથી ચાલતી હતી, પણ જેવું ભારતીય કિસાન સંઘે આવેદનપત્ર આપ્યું ત્યારે ખ્યાલ હતો કે હવે થોડાક દિવસોમાં સરકાર જાહેરાત કરશે, અને બરાબર થોડા દિવસ પછી સરકાર જાહેરાત કરી। અત્યારે ફરીથી જ્યારે કિસાન સંઘ સક્રિય થયો છે તો એમાં 2 સંભાવનાઓ છે, એક ચૂંટણીમાં ખેડૂતો સાથે છેતરપિંડી કરવી, અથવા સરકાર કોઈક લલચામણી લોભામણી લોલીપોપ આપી અને ખેડૂતોના મત લઈને ફરીથી સત્તામાં આવે અને પાછી એ જ જૂની પ્રથા ગુજરાતના ખેડૂતોના માથે મારે। આ 2 પૈકીની 1 શક્યતા છે, એટલે ગુજરાતના ખેડૂતોએ સાવધાન રહેવું જોઈએ। આ એ ભારતીય કિસાન સંઘ છે જેના પ્રમુખ પણ ભારતીય જનતા પાર્ટી નક્કી કરે છે। જ્યારે જેઠાભાઈ પટેલ સરકારની સામે અવાજ ઉઠાવતા હતા, ભારતીય કિસાન સંઘના સિનિયર સાથી હતા, એમને પ્રમુખ બનાવવાની આખી કારોબારીની જ્યારે માગણી હતી, સહમતિ થઈ ગઈ હતી, ત્યારે સચિવાલયમાંથી એક ફોન આવ્યો અને મગનભાઈને પ્રમુખ બનાવ્યા, એનો ખુલાસો ભારતીય કિસાન સંઘે કરવાનો છે। ગુજરાતના ખેડૂતોની આંખોમાં ધૂળ નાખવાની જરૂર નથી। આમ આદમી પાર્ટી જ્યારે સત્તામાં આવે ત્યારે ગુજરાતના ખેડૂતો માટે આ વીજળી સહિતના, જમીન માપણી સહિતના તમામ પ્રશ્નો ઉકેલવા માટેનો એક ક્લિયર કટ રોડમેપ અમારી પાસે છે। ગુજરાતના ખેડૂતો નિશ્ચિંત રહે, ભારતીય કિસાન સંઘથી સાવધાન રહે અને પોતાને સલામત રાખે, એ જ મારી ગુજરાતના ખેડૂતોને આપ સૌના માધ્યમથી અપીલ છે। આભાર। ગુજરાતના ખેડૂતોની અત્યારે એક જ માગણી આટલા વર્ષો સુધી રહી છે કે અમને હોર્સ પાવર આપો। 100 હોર્સ પાવરની મોટર જ્યારે 1100, 1100 અને 1200 ફૂટ ઊંડેથી પાણી ખેંચતી હોય ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં યુનિટ વપરાય, યુનિટ પર વીજળી ખેડૂતને બિલકુલ પોસાય નહીં, હોર્સ પાવર પર આપવી જોઈએ। આ હાલની સ્થિતિનો જે હું સિનારીઓ કહું છું કે ઉત્તમ સ્થિતિ ખેડૂત માટે એ હોય કે એને હોર્સ પાવર પર વીજળી આપવામાં આવે। આમ આદમી પાર્ટી સત્તામાં આવશે ત્યારે અમે જે કાચો અભ્યાસ કર્યો છે એ પ્રમાણે ગુજરાત સરકારને 8000 કરોડની આજુબાજુની આ વીજ સબસિડી આપવાની થાય છે। 8000 કરોડ એ કોઈ મોટી રકમ નથી, આજે હું કોઈ વચન નથી આપતો,
પણ પૂરો પાકો અભ્યાસ કર્યા પછી ગુજરાતના ખેડૂતને 24 કલાક મફત વીજળી આપી શકાય એ અમે અત્યારે વર્કઆઉટ કરી રહ્યા છીએ. પાકું થયા પછી અમે ગેરંટી તરીકે ખેડૂતોની સામે આવીશું. થેન્ક યુ.